सोशियोलॉजी 12th प्रकरण चौथों स्त्री सशक्तिकरण 10 मार्कना आ चेप्टर में 5 मार्कनो प्रश्न अपना माटे महत्वनो छे। स्त्री सशक्तिकरण नी व्याख्या आपी तेनुं महत्व समझावो। ए उपरांत अपने 3 मार्कना प्रश्नों जोया स्त्री सशक्तिकरण माटेना कार्यक्रमों। विद्यार्थी मित्रों, अहीं फरी एक वार याद अपावी दऊं के कार्यक्रमों अने योजनाओ 3-3 मार्कना प्रश्न माटे बन्ने वस्तु अलग छे, जेमां आपणे शैक्षणिक कार्यक्रमों, आर्थिक कार्यक्रमों अने आरोग्यलक्षी कार्यक्रमोंनी आपणे चर्चा करी। आजे आपणे कल्याणकारी योजनाओनी चर्चा करशुं। मित्रों, भारतना बंधारणमां सर्वना कल्याणनी बाबत रहेली छे। बंधारण एवं इच्छे छे कि आ बिन सांप्रदायिक अने सांस्कृतिक वैविध्य धरावता आ देश में दरेकनुं कल्याण थाय ए बाबत महत्वनी छे। देश के राज्यनी नीतिओमां पण नागरिकोना कल्याण संबंधित योजनाओनी जोगवाई पर भार मूकवामां आव्यो छे। એમાં આપણે સ્ત્રી સશક્તિકરણ માટેની કેટલીક કલ્યાણકારી યોજનાઓ પર જો આપણે દ્રષ્ટિ કરીએ તો ગુજરાતમાં કઈ કઈ યોજનાઓ છે, એમાં સૌપ્રથમ શૈક્ષણિક ક્ષેત્રે મિત્રો સાક્ષરતા દર ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે તો ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર 78.3% જેટલો આપણે જોઈએ છીએ કે દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એના મુજબ, જો કે ધીમે ધીમે સરકારના પ્રયત્નો થકી સાક્ષરતા દરમાં વધારો આવતો ગયો છે, આપણે સ્ત્રી અને પુરુષનો સાક્ષરતા દરનો તફાવત જોઈએ તો પુરુષનો સાક્ષરતા દર હતો 85.75%, જ્યારે સ્ત્રીઓમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ હતું 69.68%। એમાં પણ ગ્રામ્ય અને શહેરી સાક્ષરતા દર, ગ્રામ્ય સાક્ષરતા દર 61.4%, જ્યારે શહેરી સાક્ષરતા દર 81% હતો। મિત્રો, અહીંયા એક ગ્રામીણ અને શહેરીનો જો તફાવત જોઈએ તો એમ કહી શકાય કે 2011ની વસ્તી ગણતરી મુજબ હજુ પણ ગામડાઓમાં અક્ષર જ્ઞાન ધરાવતા લોકો બહુ ઓછા છે। એટલે ખાસ કરીને સ્ત્રી પુરુષનો પણ તફાવત જોઈએ તો પણ ખાસો તફાવત છે કે 69.68% જ્યારે પુરુષોમાં 85.75%, પરંતુ 2021ની વસ્તી ગણતરી મુજબ મારા ખ્યાલથી હવે મા બાપ જાગૃત થયા છે કે પોતાની દીકરીને પણ સાક્ષર બનાવે છે, એજ્યુકેશન આપે છે। મિત્રો, સ્ત્રી સાક્ષરતામાં સુધારો કરવા માટે આવી અનેક યોજનાઓ ઘડાય અને તેનો અમલ થાય એના માટે ગવર્મેન્ટ છે સઘન પ્રયત્નો કરતી હોય છે। આવી કેટલીક શૈક્ષણિક યોજનાઓની યાદી આ પ્રમાણે છે, જેમાં વિદ્યાલક્ષ્મી બોન્ડ જે ગવર્મેન્ટ થ્રુ સહાય આપવામાં આવે છે, એ ઉપરાંત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આદિજાતિ કન્યાના વાલીઓને અનાજ સહાય, જેની ચર્ચા આપણે અગાઉ પણ કરી ગયા કે શૈક્ષણિક કાર્યક્રમોની અંદર કે આદિવાસી જાતિઓના વાલીઓને પણ અનાજનું વિતરણ કરવામાં આવતું હતું, જેમાં 1-7 ધોરણમાં ભણતી હોય અને 70% હાજરી નોંધાવતી હોય તો એવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા માટે અને વાલી પણ દીકરીને ભણાવવા માટે જાગૃત થાય એના માટે અનાજ સહાય છે કરવામાં આવે છે। કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ, યુનિફોર્મ અને તાલીમની જોગવાઈ કરેલી છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે હવે એવું કોઈ ફિલ્ડ બાકી નથી જ્યાં સ્ત્રીઓએ, મહિલાઓએ પગપેસારો ન કર્યો હોય કે હોદ્દો ન ધરાવતી હોય, તો સૈનિક શાળાની વિદ્યાર્થિનીઓને પણ શિષ્યવૃત્તિ કે યુનિફોર્મ ને તાલીમની જોગવાઈ છે ગવર્મેન્ટ થ્રુ કરવામાં આવે છે। એ ઉપરાંત કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ, હોસ્ટેલની સુવિધા,
સાયકલ સહાય એ ઉપરાંત સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતી કે પછી સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી હોય એવી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાની પણ જોગવાઈ કરવામાં આવે છે. મિત્રો, આદિજાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેકનિક કે પછી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને પણ હોસ્ટેલની સુવિધા આપવામાં આવે છે. એ ઉપરાંત વિદ્યા સાધના યોજના અને ખાસ કરીને SSC પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓની મહિલાઓને આવી શિષ્યવૃત્તિ છે, નાણાકીય સહાય છે આપવામાં આવે છે. ત્યાર પછી આપણે આર્થિક ક્ષેત્રે જોઈએ તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સ્ત્રી પુરુષની ભાગીદારીનો કુલ દર 40.98% જેટલો હતો, જેમાં પુરુષનો ભાગીદારી દર 57.16%, એના પ્રમાણમાં સ્ત્રીઓનો ભાગીદારી દર 23.38% હતો. મિત્રો, જોયું છે સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ ઓછું અને એવી સંકુચિત માન્યતાને કારણે કે સ્ત્રીઓએ તો અંતે ઘરની જવાબદારી સંભાળવાની છે એમ સમજીને પણ એજ્યુકેટેડ બનાવવામાં આવતી નથી કે એને વધારે ભણાવવામાં આવતી હોતી નથી. એટલે આર્થિક આવકમાં પણ, આર્થિક ક્ષેત્રે પણ સ્ત્રીઓ છે પુરુષોની ભાગીદારી કે બરાબરી કરી શકતી નહોતી. પરંતુ અત્યારની હાલની પરિસ્થિતિ જોતાં કદાચ આ આંકડો હવે પછીની વસ્તી ગણતરીમાં આપણને બદલાયેલો જોવા મળશે. એ ઉપરાંત ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારી સ્ત્રીઓમાં પણ જાહેર સંગઠિત ક્ષેત્રો છે ત્યાં 57.47% સ્ત્રીઓ છે, જ્યારે ખાનગી ક્ષેત્રોમાં તમે જુઓ છો કે 42.53% સ્ત્રીઓ છે કાર્યરત છે. એટલે કોઈ કંપનીઓ હોય, કોઈ ઉદ્યોગો છે જેમાં સ્ત્રીઓ માટે, મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ છે, એવા તો ઘણા બધા ઉદ્યોગો છે, લિજ્જત પાપડનો જે ઉદ્યોગ છે જે સ્ત્રીઓ જે શરૂ કરેલો છે, તો આવી કંપનીઓમાં આર્થિક આવક ધરાવનારી સ્ત્રીઓની ટકાવારી છે આ પ્રમાણે છે. હવે સ્ત્રીઓની પુરુષોની સરખામણીમાં સ્ત્રીની ભાગીદારીનો દર ખૂબ ઓછો છે, તો સ્ત્રીઓની કામકાજની ભાગીદારી વધારવા માટે અનેક યોજનાઓ ઘડવામાં આવી, જેવી કે સ્ત્રીઓ માટે તાલીમ યોજના, મિશન મંગલમ યોજના, ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના થાય કે જેથી સ્ત્રીઓ છે તેમાં જોડાઈ શકે. એ ઉપરાંત આજીવિકા કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોના ફેડરેશનની પણ યોજના, માતા યશોદા ગૌરવનિધિ યોજના, ઘર દીવડા યોજના અને વર્કિંગ વિમેન હોસ્ટેલ સુવિધાની યોજના કરવામાં આવે છે. મિત્રો, મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મહિલા પશુપાલકો માટેની પણ આવી પ્રોત્સાહક યોજનાઓનું અમલીકરણ કરી અને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ થાય, પગભર થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાર પછી છે આરોગ્ય ક્ષેત્રે કઈ કઈ યોજનાઓ છે. તો કોઈ પણ દેશ કે રાજ્યમાં વસ્તી છે ગુણવત્તાયુક્ત હોય એના પર ભાર મૂકવામાં આવે છે, એટલે કે વ્યક્તિ વધુને વધુ આર્થિક રીતે સદ્ધર થાય એ માટેના પ્રયત્નો થતા હોય છે, જેના પર જન્મ મૃત્યુ દરની સપ્રમાણતા હોવી જરૂરી છે, આરોગ્ય અને પોષણક્ષમ આહાર મળી રહે, જાતિગત સપ્રમાણતાને પણ લક્ષ્યમાં રાખી, ધ્યાનમાં રાખી અને યોજનાઓ ઘડવામાં આવે છે. એમાં ગુજરાતમાં આરોગ્યની સુખાકારી માટે અનેક યોજનાઓ ઘડવામાં આવી છે, જેવી કે ચિરંજીવી યોજના, લાંબુ આયુષ્ય અસ્વસ્થ જીવી શકે એના માટેની યોજના છે ઈ મમતા યોજના, બેટી બધાઓ યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, દીકરી યોજના. મિત્રો, તમે આરોગ્ય ક્ષેત્રે પણ આ બધી યોજનાઓ જોઈ શકો છો, જેમાં સ્ત્રીના આરોગ્યની, દીકરીના આરોગ્યની ચિંતા કરવામાં આવી છે. આશા વર્કર માટે પણ જે પગભર થઈ શકે એવા એના માટે પ્રોત્સાહન યોજનાઓ છે. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પણ એના કામના કલાકો અનુરૂપ અમુક વેતન એટલે કે સ્ટાઇપેન્ડ અપાતું હોય છે.
उपरांत माता अने बाळ हॉस्पिटल माटे पण सहाय करवामां आवे छे, किशोरी शक्ति योजना पण छे। ए उपरांत राजीव गांधी बालिका समृद्धि योजना એટલે કે સબલા કહી શકાય, અને ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના દ્વારા સ્ત્રીઓના આરોગ્યને સુધારવાના પ્રયત્નો થયા છે। ત્યાર પછી છે સામાજિક ક્ષેત્રે કયા કયા સુધારાઓ થયા, તો નબળા વર્ગને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ગુજરાતમાં સામાજિક કલ્યાણના હેતુથી આવી યોજનાઓ જે ઘડાઈ છે, જેમાં ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ, ડૉક્ટર આંબેડકર સરકારી છાત્રાલયો ઉપરાંત ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટે સહાય। મિત્રો, આપણી મોટાભાગની જ્ઞાતિઓ છે એ આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપતી નથી, એટલે કે જ્ઞાતિ બહાર છે જીવનસાથી તરીકે પસંદગી કરી શકાય નહીં, હજુ પણ એવી સંકુચિત માન્યતા ધરાવે છે। જો કે એની પાછળ ઘણા બધા કારણો છે, જવાબદાર છે, કારણ કે દરેક જ્ઞાતિઓના પોતાના રિવાજો પરંપરા થોડું એકબીજાથી અલગ પડતું હોય છે। કુંવરબાઈનું મામેરું કે મંગળસૂત્ર યોજના, માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના। મિત્રો, ધીમે ધીમે સમાજ હવે જાગૃત થતો જાય છે, સંતાનના લગ્ન માટે હવે જે દેવું કરીને પણ મા બાપ જે ખર્ચ કરતા હતા એ ખર્ચ હવે જો સમૂહ લગ્ન યોજનાને અપનાવે તો એ ખર્ચ બચી જતો હોય છે। મહિલાઓ માટે સીમણ વર્ગોની તાલીમ અને આર્થિક સહાય, સરસ્વતી સાધના યોજના, એ ઉપરાંત વિકલાંગ વિધવા મકાન સહાય યોજના પણ કરવામાં આવે છે। તમે જાણો છો, કદાચ સમાજમાં આ બાબતથી તમે વાકેફ હોય તો વિધવાઓને મહિને અમુક રૂપિયા પેન્શન યોજના રૂપે આપવામાં આવે છે। એ ઉપરાંત વિધવાઓના આર્થિક પુનર્વસન માટે તાલીમ અને સાધન સહાય યોજના પણ કરવામાં આવે છે। મિત્રો, રેપનો ભોગ બનેલ મહિલાને આર્થિક વળતર યોજના, તમે ન્યૂઝપેપરમાં વાંચો છો, કદાચ સમાજ માટે, બહેનો દીકરીઓ માટે અત્યારે કોઈ સલામત નથી એમ કહી શકાય, એટલા બધા રોજના કિસ્સા બને છે કે વાત પૂછવામાં, તો આર્થિક વળતર કરતાં પણ સમાજમાં સુરક્ષાની વ્યવસ્થા, સુરક્ષા માટે શું કરી શકાય એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે મહિલાઓ માટે। ત્યાર પછી વિવિધ લક્ષી મહિલા કલ્યાણ યોજના અભિયાન, 181 મહિલા હેલ્પલાઇન યોજના, કે કોઈપણ સમયે જ્યારે 181 અભયમ યોજના હેઠળ મહિલા છે તેની હેલ્પ લઈ શકે, સરકારી મહિલા આશ્રય ગૃહોની સુધારણા, એ ઉપરાંત માનસિક રીતે અસ્થિર છે અથવા તો જે HIV છે કે એડ્સનો ભોગ બનેલી મહિલાઓ છે તો એના માટે આશ્રય ગૃહોની યોજના। મિત્રો, અત્યારે મહિલાઓ માટે જો સાસરી પક્ષને ખબર હોય કે એને એડ્સ થયો છે તો મોટે ભાગે એનો અનાદર કરતા હોય છે કે સ્વીકારવા તૈયાર થતા હોતા નથી, તો એવા સમયે આવા આશ્રય ગૃહો હોય તો મહિલાઓ છે ત્યાં આશ્રય લઈ શકે છે। મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના, એ ઉપરાંત સુરક્ષા સેતુ યોજના, અને છેલ્લે સમરસ મહિલા ગ્રામ પંચાયતને સહાય યોજના દ્વારા સ્ત્રીઓને સામાજિક ક્ષેત્રે પણ વિકાસ કરી શકે, પ્રોત્સાહિત કરી શકાય એના માટેની ઘણી બધી યોજનાઓ સરકાર થ્રુ ચલાવવામાં આવે છે। મિત્રો, આ યોજનાઓ દ્વારા સમાજમાં વંચિત કે નબળા વર્ગની સ્ત્રીઓને સહાય કરી અને સશક્ત બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે। આપણે વિવિધ યોજનાઓમાં માત્ર રમતગમત ક્ષેત્રે એક યોજના જે છે એ જ બાકી રહી, એ ઉપરાંત આપણે રમતગમત ક્ષેત્રે પણ ખાસ કોઈ યોજના નથી, ત્રણ ભાગીદારીની વાત છે, ત્રણ મહિલા આત્મરક્ષણ માટેની યોજના એટલે કે પડકાર, મહિલા ખેલાડીઓને શિષ્યવૃત્તિ આપી અને પ્રોત્સાહિત કરાય છે, અને અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીને પુરસ્કાર યોજના આપી અને સ્વસુરક્ષાના હેતુથી કે પ્રોત્સાહક યોજનાઓ દ્વારા રમતગમત ક્ષેત્રે પણ સ્ત્રીઓ
ભાગ લઈ શકે કે ભાગીદારી વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે.